રિંગાના તટ ઉપર આવ્યા. બધા જ ઋષિઓએ સ્વાગત કર્યું, પોતાના નિજ આસન ઉપર બિરાજિત થયા ભક્તિ દેવીને. પછી ભાગવતની કથા યાત્રા ચાલી અને એમાં પ્રથમ મહાત્માની કથા બતાવવામાં આવી છે. કહે છે કે જ્યાં સુધી કોઈ પણ પુરાણના મહાત્માની ચર્ચા ન થાય ત્યાં સુધી પુરાણ શું કહેવા માંગે છે અથવા તો એની વિશેષતા શું છે, એનાથી આપણને શું પ્રાપ્ત થાય એની ખબર ન પડે. એટલે વિશેષ પહેલા પહેલા ભાગવતના પુરાણના મહાત્માની ચર્ચા કરે છે. તુંગભદ્રા પદ્ધતે પૂર્વં તુંગભદ્રા નદીનો કિનારો છે અને એ કિનારા ઉપર એક ગામ છે અને ગામમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ દેવતા રહે છે. બહુ જ્ઞાની છે, વિદ્વાન છે, પણ એ બ્રાહ્મણ દેવતાને ત્યાં સંતાન નથી. સંપત્તિ છે પણ સંતતિ નથી, પુત્ર નથી, પુત્રી નથી, ચિંતામાં છે. અને એ ચિંતાને લઈ એક દિવસ એ તુંગભદ્રા નદીના કિનારા ઉપર ગયા અને ત્યાં જઈ ગુરુજીના ચરણમાં બેસીને કહ્યું, ગુરુજી મને તમે પુત્ર આપો. ગુરુજીએ જોયું, કહ્યું તારા ભાગ્યમાં પુત્ર નથી માટે આ વિચારને છોડી દે. બહુ આજીજી કરી આ બ્રાહ્મણ દેવતાએ, આત્મદેવે, પણ છતાંય મહારાજ મહામુનિએ કહી દીધું, બેટા તારા ભાગ્યમાં પુત્ર પુત્રી છે જ, એક જન્મ નહીં સાત સાત જન્મ સુધી તારે ત્યાં સંતાન નહીં થાય, માટે આ બધા વિચારોને છોડ. મુહૂર્તાદપિ તત્રૈવ સંન્યાસી કશ્ચિદાગત. સંન્યાસીએ જેવી આવી ચર્ચા કરી, આત્મદેવની પત્ની છે એનું નામ છે તુંદલી, તત્પ્રિયા તુંદલી સ્મિતા, સ્મિતા માને બુદ્ધિ, તુંદલી એ બુદ્ધિ છે, આત્મદેવ આત્મા છે. અને આત્મદેવ અને બુદ્ધિ એટલે કે તુંદલી બુદ્ધિ, આત્મદેવ એટલે આત્મા, બુદ્ધિ એટલે તુંદલી. બુદ્ધિ હંમેશા તર્ક કરાવે, તર્ક નું કામ બુદ્ધિ નું. કથામાં જશું ને બેસશું તો શું આમ બેસાશે? એ જે પ્રશ્નાર્થ આવે ને કોઈ પણ વિચારમાં એ બુદ્ધિ નું કામ. ખેતરમાં માંડવી વાવશો તો કેમ આ વખતે 400 મણ મળશે? એ બુદ્ધિનું કામ. ઘરે ગાય લાવી અને જીવશે? બુદ્ધિનું કામ. બુદ્ધિ હંમેશા તર્ક કરાવે, પ્રેમ ન કરાવે, બુદ્ધિ તર્ક જ કરાવે. એટલે તો કહે છે કે ભાઈ બુદ્ધિ થી નહીં મન થી, કારણ કે બુદ્ધિ નું કામ છે તર્ક કરવાનું. બુદ્ધિ ક્યારે પ્રેમ કરી જ ન શકે. વિચારથી તમે બીજા વ્યક્તિને જોઈ શકો પણ એને માણી ન શકો, એની સાથે પ્રીતિ ન કરી શકો. કેમ કે બુદ્ધિ નું કામ છે એમાં પ્રશ્નાર્થ લગાવવાનો અને મનનું કામ છે પ્રેમ કરવાનું. ભાઈ મન દો, મન દો, કથામાં મન લગાવો એમ કહીએ ને આપણે. કારણ બુદ્ધિ એ તર્કનો વિષય છે. એટલે આત્મદેવની પત્ની તુંદલી છે પોતાના વિચારોને સંન્યાસી આગળ પ્રગટ કર્યા. સંન્યાસીએ કહ્યું કે આત્મદેવ તમારા ભાગ્યમાં પુત્ર નથી, આ વિચારોને છોડો. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ, કર્મની ગતિ બહુ બલિષ્ઠ છે, માટે આ મુંજ અજ્ઞાન, અજ્ઞાનને મૂકી દે. મારે દીકરો જોઈએ છે, દીકરી જોઈએ છે, નહીં તો ભગવાન આપશે તો બરાબર, નહીં તો બધું છોડ.
તારું પ્રારબ્ધ શું કરે છે એ તું જો. અને બેટા દીકરાઓ કોને શાંતિ આપે છે, કયો દીકરો કોને સુખી કરે છે, એ તો પ્રારબ્ધને લઈ. અને કોઈ સારા દીકરાઓ હોય તો મા બાપને સાચવે, બહુ સારી વાત. બાકી જાજે ભાગે તો બેન બે ચાર થાય, આખો બે પોતાના દીકરાની બે પછી આવનારી ચાર આંખો જ્યાં મળી ત્યાં હામેલું બધું ભૂલાય, મા બાપની સેવાથી વંચિત થાય. એનો અર્થ એવો નથી કે તમે તમારા પરિવારમાં પ્રેમ ન કરો, પણ કોઈક સારા સંતે સારી વાત કરી કે માની આંખ બે છે, એક આંખ શિક્ષણ આપે છે અને બીજી આંખ રક્ષણ આપે છે, એક આંખ સંસ્કાર આપે અને બીજી આંખ એનું રક્ષણ કરે. નાનું છોકરું હોય, આકાશમાં વીજળી થતી હોય ને કડાકા ધડાકા થતા હોય તો છોકરું ક્યાં જઈને હંતાય, એની માના પાલો મામા મને ડર લાગે, એટલે એની માં છે આવતો બેટા બહુ ડર, કઈ ન થાય તને કઈ ન થાય. જે સીતાતા, જે સહજતા અને જે નિર્ભયતા માની ગોદમાં છે એ બીજે ક્યાંય નથી. દુનિયાની કોઈ શક્તિ એવી નથી કે જે તમને નિર્ભયતા આપી શકે, એ નિર્ભયતા એ બાળકને એની માં જ આપે કે બેટા આવી જા તને વાંધો નથી હું છું ને. એટલે એના દીકરાને એની દીકરીને એમ કે આસ હવે આપણને કઈ વીજળી થોડી નડે, હવે કઈ ભૂકંપ થોડો નડે આપણને, કેમ કે માની ગોદમાં છે. વાલા કથા એ માં છે અને માની ગોદમાં જે બેસે છે, માની ગોદમાં બેસીને જે આનંદ લે છે, એટલે માની આંખ બે છે, એક આંખથી એ રક્ષણ કરે છે અને બીજી આંખથી એ સંસ્કાર આપે. હજારો શિક્ષકો જે સંસ્કાર ના આપી શકે એ સંસ્કાર એક માં આપે. અને જગતની કોઈ શક્તિ એનું રક્ષણ ન કરી શકે એની માં એનું રક્ષણ કરે. છોકરું માંદું પડ્યું હોય ને, આખી રાત રોતું હોય, છતાં એની માં એ દીકરાને એ દીકરા માટે જાગે, એ દીકરી માટે જાગે, એને નીંદ આવતી હોય તો એની એની ઊંઘ નહીં હરામ કરે, પણ એના છોકરાને ગમે તે રીતે રક્ષણ આપવાનો પ્રયત્ન કરે, એને છાનું રાખવાનો પ્રયત્ન કરે, એને નિર્ભયતા આપવાનો પ્રયત્ન કરે. બાકી તો બાપ તો એમ કે હવે તું ઊઠ ને, આને છાનું રાખ ને, મારી ઊંઘ બગડે છે. પણ માં રક્ષણ પણ કરે છે અને સંસ્કાર પણ આપે છે. તો અહીં સંતાનો છે, પણ સંતાનો ભાગ્યમાં નથી એટલે એને લઈને અહીં ચિંતામાં છે કે મને આવા સંતાનો મળે, આવા સંતાનોની મારી ઈચ્છા છે. પણ ત્યાં આત્મદેવને કહી દીધું કે તારા ભાગ્યમાં નથી. પછી તો આત્મદેવ બહુ દુઃખી થયા, પણ અંતે પોતાને મરવા માટે તૈયાર થયા. ગુરુજીએ પોતાના ભાગ્ય પ્રારબ્ધવશ એક ફળ આપ્યું અને કહ્યું કે લે આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, તારે ત્યાં પુત્ર થશે. પણ સાંભળ, જે પુત્ર થશે એ પુત્ર તને શાંતિ નહીં આપે, સંતોષ નહીં આપે, માટે હજુ વિચારી લે, એ પુત્રથી તું સુખી નહીં થાય, દુખી થાય. બોલે મહારાજ જે કઈ હોય તે, પણ મને મારે ત્યાં પુત્ર થાય એવું ફળ આપો. એ ફળ આપ્યું, પોતાની પત્નીને લઈને આપ્યું છે અને કહ્યું કે લ્યો દેવી આ ફળ ખાઓ, તમને તમારા કુખથી પુત્ર થશે. આત્મદેવ આવ્યા, પોતાની પત્નીને ફળ આપ્યું, ફળ હાથમાં લીધું, પત્ની આત્મદેવ તો પાછા ભગવાનના ભજનમાં નીકળી ગયા. તુંધલીએ વિચાર કર્યો કે હું આ ફળને ખાઈશ, ગર્ભવતી બનીશ, નવ નવ માસ સુધી મારે ગર્ભ ધારણ કરવો પડશે, દુઃખને યાતનાઓને ભોગવવી પડશે,
એટલે લાવને આ બધું કોણ ઝંઝટમાં પડે, અને એ વિચારે છે. એ જ સમયે એની બહેન ત્યાં આવે છે, ધુંધલીની બહેન, અને ધુંધલીની બહેન પાસે ઘણા બધા પુત્રો અને પુત્રીઓ છે. એક બાળક એના ગર્ભમાં છે, અને ત્યાં તો આ ધુંધલીએ કહ્યું કે ભગિની, તારા ગર્ભમાં રહેલું બાળક તું મને આપી દેજે, ત્યાં સુધી હું એવો ઢોંગ કરું કે હું ગર્ભવતી છું, અને આ ફળ આપણે આપણી ગાયને ખવડાવી દઈએ. બોલે બદલામાં હું તને ખૂબ ધન આપીશ. એકની પાસે સંપત્તિ છે તો સંતતિ નથી, અને બીજીને પાસે સંતતિ છે તો સંપત્તિ નથી. સંમત દે તો સંપત દે, નહીં તો તારી સંપત્તિ ને પાછી લે. સંપત્તિ અને સંતતિ બંને મળે તો જીવન જીવવાનો આનંદ. છાયા આ સંસારમાં બબ્બે ધકાનમાં, છાયા આ સંસારમાં કા તો સંપત્તિ દે તો સંતતિ દે, સંમતિ દે, નહીં તો પછી ખાલી ખોટા ધક્કા થાય છે. ન ભજન કરી શકીએ, ન પ્રારબ્ધને ભોગવી શકીએ, ઉલટાના હેરાન થતા 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 પાછા જઈએ, પાછા વળ્યા જગતમાં ભગવાન મોકલે, કોણ જાણે કેવો અવતાર મળ્યો, પાછા આવીએ પાછા જઈએ. તો ફળ આપ્યું, એ ફળ ગાયને ખવડાવી દીધું. સમયાંતરે પોતાની બહેન દ્વારા એક દીકરો પ્રગટ થયો, આ બાજુ ગાયના ગર્ભથી પણ એક પુત્રનું પ્રાગટ્ય થયું. એક નહીં બે બે પુત્રો થયા. આત્મદેવને ખબર પડી, આત્મદેવ દોડતા દોડતા આવ્યા છે. આત્મદેવે જોયું તો ઓહો, ગુરુજીની કૃપાથી મારે ત્યાં એક નહીં બે બે પુત્ર થયા, ધન્ય છે. અને પછી તો બંને દીકરાઓ મોટા થયા, ગુરુજીના આશ્રમમાં ભણવા માટે મોકલ્યા છે, પણ એમાંથી એક ભણ્યો ને એક પાછો આવ્યો. પાછો આવ્યો એ ધંધુકારી, ભણ્યો એ ગોકર્ણ. ગાય દ્વારા જે પ્રગટ થયો એનું નામ ગોકર્ણ આપ્યું છે. ધુંધુકારીની બહેન દ્વારા ઉછીનો લીધો છે, કોઈને ખબર ન પડે એમ એવો ધુંધુકારીનો, ધુંધલીનો જે પુત્ર છે એનું નામ ધુંધુકારી આપ્યું છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાફલ. ગોકર્ણ પંડિત બન્યા, જ્ઞાની બન્યા, અને ધુંધુકારી નીચ વૃત્તિનો બન્યો. અને પછી તો ધીમે ધીમે મોટો થયો, પરાઈ સ્ત્રીઓમાં, પરાયા વિચારોમાં અને દારૂ જુગારમાં આ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી લાગી પડ્યો. સંસ્કારોથી વંચિત થયો, બ્રહ્મ કર્મથી વંચિત થયો, અરે સ્નાન સંધ્યાથી વંચિત થયો એ. અને અંતે બધાને હેરાન કર્યા. એક દિવસ પોતાના પિતા પાસે પૈસા માંગ્યા, પિતાજી મને પૈસા આપો. પિતાજીએ ના પાડી, બે ચાર લાતો દીધી, ગાળો દીધી, અને ગોકર્ણને આ જોયું કે મારા પિતાને ભાઈ મારે. આત્મદેવ દુખી થયા. આજ પેલા ગુરુના શબ્દો યાદ આવ્યા કે મારા ગુરુએ કહ્યું હતું કે તને તારો પુત્ર સંતોષ નહીં આપે, શાંતિ નહીં આપે. કેમ કે અત્યાર સુધી તો મોહ હતો, માયા હતી કે મારે ત્યાં સંતાન થાય, દીકરાઓ થાય, દીકરી થાય. પણ એ મોટા થયા પછી બધું ગયું હાથમાંથી, એટલે ખબર પડી કે આના કરતા તો આપણે એકલા હતા એ સારું હતું. આત્મદેવ દુખી થયા. આ માયા છે. બંધન બંધન ઝંખે છે મમ મન, આત્મ ઝંખે છુટકારો. બંધન બંધન ઝંખે છે મમ મન, મારું મન એ બંધન ઝંખે છે, અને આત્મ ઝંખે છુટકારો.
મને દહેશત છે કે આ ઝઘડામાં છૂટી ન જાય જન મારો, મને દહેશત છે કે આ ઝઘડામાં છૂટી ન જાય જન મારો. મનના ને આત્માના ઝઘડામાં આખો આ જન્મારો પૂરો થઈ જાય, કેમ કે આત્માને બંધન જોતું નથી અને મનને બંધન જોઈએ. ગાદલા બિછાવવામાં રાત વહી ગઈ, ઊંઘવાનું બાકી રહ્યું ત્યાં સવાર પડી ગઈ. અરે ગાદલા બિછાવવામાં રાત વહી ગઈ, જેમાં ઊંઘવાનું છે. અહીં કવિ એમ કહે છે કે માયાના અને મોહના ગાદલાઓ બિછાવ્યા, પેલા નાના હતા ત્યારે ભણ્યા, મોટા થયા એટલે પરણ્યા, પછી નોકરી લીધી, પછી છોકરાઓ એને મોટા કર્યા, એને પરણાવ્યા, એને ધંધો આપ્યો, અને આમ કરતા 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 માયાના ગાદલાઓ બિછાવતા જ રહ્યા, બિછાવતા જ રહ્યા. 75 થયા. કોઈએ કીધું કે હવે તો તમે આરે બેઠા છો, કાળનો ધક્કો વાગ્યો નથી કે આપણે ગયા નથી, હે એવું છે? બોલે હા. અને ત્યારે ખબર પડી કે ઓહો, હવે જવાનો ટાઈમ આવ્યો, એટલે કે હવે હું છે, નિંદ્રા લેવી છે. પણ કોઈએ કહ્યું કે હવે નિંદ્રાનો ટાઈમ નથી, તો બોલે હવે તો જવાનો છે. તો માયા મને ને તમને સાંત્વના શાંતિ આપતી નથી. અંતે ધંધુકારીએ પોતાના પિતા આત્મદેવને બહુ દુખી કર્યા. રડતા રડતા આત્મદેવ કહે છે હવે શું કરવું. અને ત્યાં જ્ઞાની પુત્ર જે નાનો છે, જેનું નામ ગોકર્ણ છે, એ ગોકર્ણે પોતાના પિતાને જ્ઞાન આપ્યું છે. કહ્યું પિતાજી, અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક. આ અસાર સંસાર એ દુઃખનું કારણ છે, માટે આમાંથી તમે બધા વિચારોને છોડો. તો બોલે ભગવાન ને ભજો. જેનાથી તમને ભગવાનની પ્રીતિ થશે, જેનાથી ભગવાન તરફ તમારું પ્રયાણ થશે. મુંચ જ્ઞાનમ પ્રજા રૂપમ, આ જ્ઞાનને મૂકી અને ભગવાનમાં પ્રીતિ અને પ્રેમ કરો, કેમ કે હવે તો તમારે ભગવાનના ધામમાં જવાનો ટાઈમ આવ્યો. સુતઃ કશ્ય ધનમ કશ્ય, કોના દીકરા કોની દીકરીઓ કોનું ધન, સ્નેહવાન જલતો નૃપ નિશમ. આ તો બધા સ્નેહના તાંતને બંધાયેલા આપણે બધા, બાકી અહીં કોઈ કોઈનું હોતું જ નથી. કોના છોરુ ને કોના હે વાછરુ રે કોના માને વા, અંતે જાવું તારે એ કલો હે સાથે પુણ્ય ને પાર, એતે હરી નો રસ પીજે હે યમા, એતે હરી નો રસ પીજે. કોનો છોરો ને કોના કોના છોરો ને કોના વાછરુ ને કોના માને મા, અંતે જાવું તારે એ તને એ સાથે પુણ્યને પાર, એતે હરી નો રસ પીજે હે
સંસાર ધુમાડાના પાછકારે એમાં આવે નહીં હા એતે હરિ બોલો હે આમા એતે હરિ બોલો એ ધુમાડાના પાછકા ક્યારે ભરાય નહીં તો ઉડી જાય ધુમાડો હાથમાં આવે બસ આ સંસાર ધુમાડાના બાચકા છે હાથમાં નહીં આવે હા દેખી શકશું કે જાય છે જાય છે જાય છે આપણે એમાં છીએ આપણે આજુબાજુ વાદળા છે ધુમાડા છે લેકિન ઉસકો પકડ નહીં પાયે ગયા ક્યોં ક્યોંકિ વો ધુમહા હૈ વો હવા હૈ ઓર હવા તો ચલતી હી રહેતી હૈ કિસી કે હાથ મેં આને વાલી નહીં હૈ વો और हवा का काम है बहना मळी वीणे छे रुणा मळी वीणे छे रुणा फूलडा रे कळियो परे छे किलो आजनो दिन रळिया मणो हे हे आमा आजनो दिन रळिया
તો આત્માદેવ દુખી થયા. એમના પુત્ર ગોકર્ણજી મહારાજે પોતાના પિતાને સુંદર મજાનો જ્ઞાનોપદેશ આપ્યો. બે શ્લોકમાં ગોકર્ણજી મહારાજે પોતાના પિતાને ગોકર્ણ ગીતા કહી. બહુ અદભુત. ગોકર્ણજી કહે છે, દેહસ્તિ મા સરુદિરે ભીમતિ ત્યજત્વા જાયા સુતા દિશુ સદા મમતા વિમુંચ પશ્યામિ સંજગદિદા ક્ષણભંગ નિષ્ઠા વૈરાગ્ય રાગ રસિતો ભવ ભક્તિ નિષ્ઠા વૈરાગ્ય રાગ રસિતો ભવ ભક્તિ નિષ્ઠા વૈરાગ્ય રાગ રસિતો ભવ ભક્તિ નિષ્ઠા કહે છે. હે પિતાજી, દેહેસ્તિ મા સરુધિરે વિમતિમ ત્યજત્વા. મા દેહ અસ્થિ એટલે કે હાડકા, લોહી, માંસ, ચામડું, મદ, મજ્જા અને શુક્રથી તૈયાર થયેલું છે. હે પિતાજી, આવા આ શરીર ઉપર તમે હવે મોહ ન કરો. અને જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ, આ પત્ની, આ પુત્ર, આ બધું મારું છે, આ બધું હવે તમે છોડો અને તમે માત્ર ભગવાનના ભજનની આશા રાખો. કેમ કે મમતામ વિમુંચ, આ બધા મમત્વના કારણો છે, બંધનના કારણો છે. પશ્યાનિશમ જગદિદમ, આ જગતને તમે જો, આ જગત ક્ષણભંગુર છે. માણસ જાય એટલે એનો સંસાર પૂરો, એનું જીવન પૂરું, એની જીવન યાત્રા પૂરી, એના માટે એનો સંસાર પૂરો. માટે હે પિતાજી, તમે બધા આ સંસારની વાસનાઓમાંથી મુક્ત બની વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ, તમે વૈરાગ્ય યુક્ત જીવન જીવતા જીવતા ભગવાનના ધામમાં જવા માટેનો વિચાર કરો. એ શાશ્વત સુખ છે, માટે જાઓ. બીજા શ્લોકમાં કહ્યું, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ સંજય કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસ મહો નિતરા સેવા કથા ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. હે પિતાજી, ધર્મમ ભજસ્વ, તમે ધર્મને ભજો. ધર્મનો અર્થ છે ભગવાનને ભજવાની વાત નથી કરી. આપણે તો એમ કહીએ ને કે ભાઈ ભગવાનને ભજો, ભગવાનનું નામ લો, પણ અહીં કહ્યું છે ધર્મમ ભજસ્વ. ધર્મને ભજવો માને તમારું જે નિત્ય નૈમિતિક કર્મ જે છે, એ કર્મને તમે બરાબર નિષ્ઠા અને પ્રીતિપૂર્વક નિભાવો, એ પણ તમારું ભજન છે.
એ તમારો ધર્મ છે. કોઈક ના ઘરે જઈએ તો પાણી ગળીને પીએ, પાછા કે અમે તો ગળ્યા વગર પાણી નથી પીતા, અને લોકોના લોહી ઉભા ગળે પીતા. એમાં એક રૂપિયો ન છોડે કે નહીં ભાઈ, એમાં નહીં ચાલે, એમાં પછી હો રૂપિયા જાતા ન કરે. પણ આમ કે અમે ગળીને પાણી પીએ છીએ, અમે કોઈના ઘરનું પાણી ન પીએ, પણ તું ઓલા નો ઉભા ગળે લોહી પીએ નું હું? એટલે વાલા, ધર્મ આપણને જે શીખવે છે એ આ શીખવે છે કે તમે જાતું કેટલું કરી શકો છો, તમે સહન કેટલું કરી શકો છો, તમે બીજાના પ્રત્યે આદર અને પ્રીતિ અને પ્રેમ કેટલો કરી શકો છો, એ ધર્મ છે. અને પાયો શીખવે ને જે, એની જ જીવનની ઇમારત મોટી બની. એટલે ભાગવતે મને ને તમને જીવનનો પાયો શીખવે છે કે આપણે બધાની સાથે ધર્મમય જીવન જીવીએ. ધર્મ કહે છે એમ જીવીએ. ધર્મને ભજતા ભજતા તેજલોક ધર્માન, પછી લોક ધર્મમાંથી ઈચ્છાઓ ઉપર ઉઠશે. અને જ્યારે લોક ધર્મની ઈચ્છાઓમાંથી જ્યારે આપણે ઉપર ઉઠશું ત્યારે શું થશે? બોલે સેવસ્વ સાધુ પુરુષન, કોઈ સારા સદ મહાપુરુષના ચરણની સેવા કરવાનો અવસર મળશે. અને જ્યારે એવા મહાપુરુષોના ચરણમાં સેવા કરવાનો અને એના એની કૃપાનો લાભ મળશે ત્યારે જહી કામ તૃષ્ણા, મારા ને તમારા ભીતરની કામ તૃષ્ણાઓ પૂર્ણ થઈ જશે. અને જ્યારે કામ તૃષ્ણાઓ પૂર્ણ થશે ત્યારે અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુત્વા, બીજાના ગુણ અને દોષોને જોવામાંથી આપણે મુક્ત થશું. અને જ્યારે ઈ સ્ટેપ પૂરું થશે ત્યારે શું થશે? બોલે ત્યારે તો સેવા કથા રસ મહો નિતરામ વિભત્વમ, ક્યાંક કોઈકની સેવા કરવાનો મોકો મળશે, ક્યાંક પરમાત્માની કથા સાંભળવાની ઈચ્છાઓ જાગૃત થશે. આ બધા જ સ્ટેપ છે. પણ પેલું કહ્યું સેવા, સેવા કરો. તમે કથા મંડપમાં આવો છો, ગાદલા નથી પાથરેલા, તકિયા અસ્ત વ્યસ્ત પડ્યા છે, તો એવું નહીં કે જે કરનારા ઈ કરે, આપણે તો કરી નાખીએ. આપણે અહીં આવતા હોય વચમાં કે કચરો જોઈએ તો આપણે આપણા હાથે, ભલે આપણે મહેમાન હોઈએ, પણ કથા તો આપણને સેવા શીખવે છે. એટલે એવું નહીં કે આપણે નહીં, તો એ જે કરનારા કરે, આપણે કોઈકને ઓર્ડર કરીએ, આપણને એમ લાગે કે કચરો પડ્યો છે તો આપણે એને હરખો કરીએ, આપણે આવીને આ સ્ટેજને સાફ કરી લઈએ, આપણે આવીને આ જગ્યાને કે સાફ કરી લઈએ. એવું નહીં કે જે કરનારા છે, જેના જીવનમાં સેવા છે એના જીવનમાં કથા રસ મહો નિતરામ વિભત્વમ, એના જીવનમાં ભગવાનની કથારૂપી કૃપા વરસે છે. માટે સેવા કરો. ભલે તમે કમાણી કરો છો, તમે જે કઈ ધંધો કરો છો, એમાં સેવાનો ભાવ રાખો. એટલે તમે એમ કહેશો કે શું મફત આપી દેવું? ના, સેવાનો ભાવ. એટલે એની પાસે ન હોય તો ઓછી ઉધારું કરો, અને છતાંય એની પાસે વેત ન હોય તો એને કહો કે ભાઈ ટાઈમે યાદ રાખીને આપી દેજો. એ એક સેવા છે. સામેલાને ઉપયોગી બનવું કેવી રીતે બનવું એ આપણને આપણો વ્યવહાર શીખવે છે. એ એક પણ સેવા છે. આપણે બધા જ એક કાર્યમાં હાથ બટોતરી કરીએ અને પછી ભગવાનની કથાને રસને નિરંતર પીતા રહ્યો. હે પિતાજી, આ કરવાથી તમારું જીવન ધન્ય થશે. અને આમ ગોકર્ણજી મહારાજે પોતાના પિતાને જ્ઞાનોપદેશ કર્યો અને પછી ગોકર્ણજી મહારાજના જ્ઞાનને લઈ અને આત્મદેવ ઘર છોડી નીકળી પડ્યા. દૂર જંગલમાં જઈ એક પીપળના વૃક્ષ નીચે ભગવાનનું ધ્યાન લગાવ્યું. દશમ સ્કંદનો પાઠ કરતા 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 શ્રી કૃષ્ણ માપ નિયતમ દશમસ્ય પાઠાત
નિયમાનુસાર પોતે ભગવાન શ્રી કૃષ્ણના દસમ સ્કંદનો પાઠ કર્યો અને અંતે પોતે ભગવાનના ધામમાં પધાર્યા. એમની મુક્તિ થઈ આત્મદેવજીની. આ બાજુ એમનો પુત્ર જે ગોકર્ણ જ્ઞાની છે એ ગોકર્ણજી મહારાજે વિચાર્યું, હાલો હું તે જાઉં યાત્રા કરી આવું. એટલે યાત્રા કરવા માટે નીકળી ગયા. ઘરમાં દીકરો અને માન દીકરો બે વધ્યા, એટલે કે ધુંધુકારી અને ધુંધલી. એક દિવસ ધુંધુકારીએ પોતાની માં પાસે પૈસા માંગ્યા. એની માએ પૈસા ન આપ્યા. બેટા ક્યાંથી લાવ? જે કમાનારા હતા એ તો નીકળી પડ્યા તારા ત્રાસને લઈને, અને હવે તું મારી પાસે પૈસા માંગે? માએ જ્યારે પૈસાની ના પાડી, તુંદલીની શબ્દને સાંભળી તુંદુકારીથી રેવાયું નહીં. તુંદુકારી એની માને પણ મારી ગાળો દીધી. હા હા, રાત્રિમાં થયું એ તુંદલીને કે આ કોને કહું કે આ દીકરો મારો નથી, ઉછીનો લીધો છે. મેં મારા પિતા, મેં મારા પતિને છેતર્યો, મેં મારા દીકરાને છેતર્યા, મેં મારા પરિવારને છેતર્યા. અબ કહું તો કહાં કહું, કિસકો કહું, ક્યોં કહું ઓર કૈસે કહું? કોઈને કહેવાનો વારો ન રહ્યો. ત્યારે અંતે રાત્રિમાં ઉઠેલી એ ધુંધુકારીની માં ધુંધલી ગામના પાદરમાં એક કુવો છે, એ કુવામાં જઈ પોતે પોતાના દેહનો ત્યાગ કર્યો. કૂપે પાત કૃતો રાત્રો તેન સાની ધનમ ગતાહ. રાત્રિના સમયમાં કૂપની અંદર, કુવાની અંદર પડીને પોતાના જીવનનો અંત કર્મ કર્યું. અને સવાર પડી, ખબર પડી કે તુંધુકારીની માં ધુંધલી કુવામાં પડી છે. દેહ કાઢવામાં આવ્યો, અંત્યેષ્ટિ કર્મ કર્યું. ઘરમાં કઈ હતું નહીં, શું કરે, કઈ ટાણું તો થયું નહીં. બ્રાહ્મણો ને સંતો ને કઈ ભજન ભોજન થયું નહીં. અને એ તુંધુકારી પરાઈ સ્ત્રીઓમાં રત રહેનારો, એ પાંચે સ્ત્રીઓ રોજ રાત્રિમાં આવે છે અને પાંચે સ્ત્રીઓ સાથે પોતાના જીવનને વિતાવે છે. ધન માંગ્યું, ક્યાંથી લાવું? અને એ વિચારને લઈ રાત્રિના સમયમાં રાજાના ખજાનાને તોડ્યો. રાજાનો ખજાનો તોડ્યો, એમાંથી ચોરી કરી ધુંધુકારી કઈ ધન લઈ આવ્યો. રાત્રિમાં, રાત્રિના સમયમાં આવેલી પરાઈ પાંચે સ્ત્રીઓ એને ધન આપ્યું. આ પાંચે સ્ત્રીઓ વિચાર કર્યો કે આની પાસે કઈ હતું નહીં, આ લાવ્યો ક્યાંથી? ખબર પડી કે રાજાના ખજાનાને તોડ્યો. પાંચે સ્ત્રીઓ ભેગી થઈ ધુંધુકારીને બાંધી, ઊંધા મસ્તકે લટકાવ્યો, પગે બાંધીને ઘરમાં, મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા અને આ બ્રાહ્મણના દીકરાને આ પાંચે સ્ત્રીઓએ મારી મારી. અને આ ધુંધુકારી મર્યા પછી પ્રેત બન્યો, પણ એની મુક્તિ ન થઈ. ગોકર્ણજીને ખબર પડી કે મારો ભાઈ ગયો, મારી માં ગઈ, મારા પિતા ગયા, લાવો બધાનું શ્રાદ્ધ કર્મ ગયાજીમાં જઈને કરાવી આવું. એટલે ગયાજીમાં ગયા અને ગયાજીમાં જઈ શ્રાદ્ધ કર્મ કરાવ્યું અને પછી પુનઃ પાછા પોતાના ઘરે આવ્યા. રાત્રિના સમયમાં આંગણામાં ખાટલો નાખીને હુતા છે. રાત્રિમાં એ પ્રેત ધુંધુકારી આવીને કહે છે, ભાઈ કોણ છે? બોલે, હું તમારો ભાઈ. પ્રગટ થા. રાત્રિના સમયમાં સામે પ્રગટ થયો એ ધુંધુકારી અને કહ્યું, હું તમારો ભાઈ ધુંધુકારી છું. અરે, તારા માટે, માં માટે અને પિતાજી માટે મેં અનેકાનેક શ્રાદ્ધ કર્મ કરાવ્યા છે, તારી મુક્તિ નથી થઈ? બોલે, નહીં. કહે છે ભાગવતકાર, ગયા શ્રાદ્ધે સતે નામી મુક્તિર્મે ન ભવિષ્યતિ. એક નહીં, બે નહીં, પાંચ નહીં, પચીસ નહીં, પચાસ નહીં, સો શ્રાદ્ધો ગયાજીમાં જઈને તમે કરાવી આવો, છતાંય મારી મુક્તિ નથી. શું કામ? જેનું મૃત્યુ અકાળે થયું છે, અસમયે થયું છે,
પછી આપઘાત કર્યો યા એક્સિડન્ટ થયો યા તો કોઈ પણ રીતે જેનું મૃત્યુ થાય છે એની મુક્તિ માત્ર ભાગવત થી થાય છે. ગયાજીમાં જઈને ગમે એટલા શ્રાદ્ધ કર્મ કરાવીએ પણ છતાં એ મુક્તિ નથી, એ મુક્તિ ભાગવત આપે છે. માટે કમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ, એકમ શાસ્ત્રમ ભાગવતમ મુક્તિદાનેન. એક એવું આ ભાગવત છે જે મુક્તિ આપવા માટે ગર્જ ના કરે છે. ઠીક છે, તારી મુક્તિ ન હોય તો સવારે પ્રાત સૂર્યોદય થશે, હું ભગવાન સૂર્યનારાયણ ને પૂછીશ, સૂર્યનારાયણ ભગવાન મને જે કહેશે એ પ્રમાણે હું તારું કાર્ય કરીશ. પ્રાતઃ કાલે ઉઠ્યા છે ગોકર્ણજી મહારાજ, સ્નાન કર્યું, સંધ્યા વંદન કરી, ભગવાન સૂર્યનારાયણ ને અર્ઘ્યનો લોટો ચડાવી અને ભગવાન ને પ્રાર્થના કરી, હે નારાયણ તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રુહિ મે મુક્તિ હેતુકમ. હે મુક્તિના દાતા, હે ભગવાન સૂર્યનારાયણ, હું આપના ચરણોમાં પ્રાર્થના કરીને કહું છું, મને મારા ભાઈની મુક્તિ થાય એવો કોઈક રસ્તો બતાવો. અને ત્યાં તો આકાશમાંથી ભગવાન સૂર્યનારાયણે કહ્યું છે, હે ગોકર્ણજી મહારાજ, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચન પુરુ સપ્તાહ વાચન પુરુ શ્રીમદ ભાગવતાન સપ્તાહ વાચન. શ્રીમદ ભાગવત ની કથા થાય 7 દિવસ સુધી અને એનું નિત્ય પાઠ થાય વિદ્વાન બ્રાહ્મણો દ્વારા, તો એની મુક્તિ અવશ્ય છે. માટે હે ગોકર્ણ, તમારા ભાઈની મુક્તિ માટે તમે ભાગવત ની કથા ગાઓ. અને પછી તો સૂર્યનારાયણ ભગવાને બતાવ્યા પછી તરત જ ગામવાસીઓને ભેગા કર્યા અને નદીના કિનારા ઉપર અનેકાનેક વૃક્ષોની ઘટાદાર છાયાઓની નીચે આવીને બધા બિરાજિત થયા, ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. અને એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ આમ કથા પ્રારંભ થઈ, આખું ગામ કથા સાંભળે, સ્વયં ગોકર્ણજી મહારાજ કથાને ગાઈ રહ્યા છે પોતાના ભાઈની મુક્તિ માટે. બાજુમાં એક વાંસ છે, એ વાંસની અંદર આ પ્રેત ધંધુકારી આવીને બિરાજિત થયો. જેમ જેમ દિવસ પૂરો થાય એમ ગાંઠ ફૂટે, એમાંથી પ્રેત ધંધુકારી મુક્તિ પામે. એવમ સપ્ત દિવસ ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 દિવસમાં 7 ગાંઠો ફૂટી તૂટી. આ કઈ ગાંઠો? આ વાસની ગાંઠો? ના, વાસનાની ગાંઠો. ભીતર જે વાસના પડી છે એ વાસનાની ગાંઠો જો તૂટશે તો અત્યારે પણ આપણને મુક્તિ મળે. એટલે 7 દિવસની 7 ગાંઠો છે, કામમ ક્રોધમ મદમ લોભમ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય અને ઈર્ષા, આ 7 ગાંઠો 7 દિવસમાં જો મારા તમારા માંથી નીકળી જાય, પહેલા દિવસે કામ જાય, બીજા દિવસે ક્રોધ જાય, ત્રીજા દિવસે લોભ જાય, ચોથા દિવસે મોહ જાય, પાંચમા દિવસે મદ જાય, છઠ્ઠા દિવસે માત્સર્ય જાય અને 7મા દિવસે અવિદ્યા જાય, તો 7 દિવસમાં 7 ગાંઠો જો મારી તમારી તૂટે તો આપણી આ કથા પૂરી થાય ને એટલે વિમાન ઉતરે. અને વિમાન ઉતરે ને એમાં ભગવાનના દૂતો હોય અને પછી એમ કે હાલો
ક્યાં? બોલે તમારી મુક્તિ છે, તમને ભગવાન પાસે લઈ જવાના, ભગવાને બોલાવો મોકલ્યો છે એટલે મેં તમને લેવા આવ્યા છે. હોતું હશે કઈ અમે ન આવી. કેમ? બોલે હજુ કામ ઘણું બાકી છે, છોકરાને વહુ લાવવાની છે, દીકરી પરણાવવાની છે, પૈસા જો થોડા ભેગા કરવા છે, બે ખેતરો લેવા છે. પેલા ને જરૂર પડી છે ને એટલે એમાં આપણું કામ થઈ જશે, ઓછા પૈસે અત્યારે દઈ દેશે આપણે. આપણા વિચારો તો તમે જુઓ, એને જરૂર છે, એ હલવાનો છે એટલે આપણે એના એની જમીન ને લેવા માટે તૈયાર થયા. અપવાદરૂપ તો એવું હોય શકે કે ક્યારેક નછાવરની ભાવનાથી પણ હારા, બાકી તો આ મૂળ ભાવ એ જ હોય. આપણને આપણે કોઈકને એમ કહીએ કે આપણે રાજુલામાં મકાન લેવું છે, બોલે હમણાં શાંતિ રાખો ને, કોઈકને હલવાનો હશે ને ક્યાંક, એને પૈસા દેવાના હશે ને, તો એવો કોઈક મળી જાય ને તો તમને સસ્તામાં મળી જાય મકાન લે. આપણા આપણા વિચારો કેવા છે અને પછી આપણે કહીએ કે આપણે મુક્તિ જોઈએ છે. વાલા એ આ હાથ દાડામાં આપણને નહીં મળે એના માટે તો આપણે બીજા હજુ ઘણા કથાઓને સાંભળ્યા પછી છેલ્લે મુક્તિ મળે કદાચ. વિચારોથી આપણે ઉન્નત બનીએ, ઉત્કૃષ્ટ બનીએ, ઊંચાઈઓ ઉપર બનીએ તો ભગવાન સાથે આપણી પ્રીતિ થાય. માટે કથા વારંવાર સાંભળવી જોઈએ. એટલે હું તો કહું છું કે આપણા ગયેલા વડવાઓને આપણે કથા સંભળાવી રહ્યા છીએ, બહુ સારી વાત. એની મુક્તિ માટે, એના સ્મરણાર્થે, એના આનંદ માટે એ બધું બરાબર. પણ એના નિમિત્તને લઈ અને આપણે વારંવાર કથા સાંભળવી જોઈએ. કેમ કે આપણે મૃત્યુ મહોત્સવ બનાવવો છે, આપણું મૃત્યુ મહોત્સવ બનવું જોઈએ. તો સાત દિવસમાં સાત ગાંઠો તૂટી અને એમાંથી પ્રેત ધંધુકારી નીકળ્યો. એને પ્રાર્થના કરી, વ્યાસપીઠની આગળ આવી પ્રણામ કર્યા અને પ્રણામ કરી અને કહ્યું, ધન્ય ભાગવતી વાર્તા, પ્રેત પીડા વિનાશી, ધન્ય ભાગવતી વાર્તા, પ્રેત પીડા વિનાશી, સ્થપતા હોમે તથા ધન્ય કૃષ્ણ લોક ફલ પ્રદ. ધન્ય છે આ ભાગવત ની કથા ને, હે ગોકર્ણ ધન્ય છે તમને, કેમ કે તમારા મુખ થી નીકળેલું આ ભાગવત. અને ધન્ય છે આ ભાગવત કથા કે જેના શ્રવણ થી મને આજ મુક્તિ મળી રહી છે, એ મને ભગવાન નું ધામ મળી રહ્યું છે, મને મારો નાથ તેડવા આવ્યો છે અને હું મારા નાથની સાથે નીકળી રહ્યો છું. મારા જેવા બ્રાહ્મણ ના દીકરાને, અધમમાં અધમ ને, પાપીમાં પાપી બ્રાહ્મણ ના દીકરાને મુક્તિ આપનારું કોઈ બીજું કોઈ નથી સાધન, એ સાધન માત્ર ભાગવત છે. માટે આપણે મુક્તિ નિશ્ચિત છે, હમકો મુક્તિ મિલેગી, પણ જરૂરી એ છે કે જ્યારે જ્યારે સમય મળે, મોકો મળે ત્યારે કથા સાંભળો, એમાંથી કંઈક ગ્રહણ કરો અને એ પ્રમાણે જીવન જીવવાનો ધીમે 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 પ્રયત્ન અને પ્રયાસ થાય. એ કથામાં આવીને બેસીએ ને તો ઘણા માણસો એમ કે અમારે કથામાં આવવું હતું પણ ટાઈમ જ ન રહ્યો, અને ઘણા એમ કે અમે નીકળ્યા હતા પણ પછી મહેમાનનો ફોન આવ્યો એટલે પાછા જતા રહ્યા, અને ઘણા તો એમ કે અમે કથામાં આવ્યા ખરા, બેઠા બે મિનિટ અને ત્યાં થોડું કામ પડ્યું એટલે નીકળી જવું પડ્યું એટલે કથા સંભળાઈ નહીં. તો સમજવાનું કે આપણે આપણા પાપોને વધાર્યા છે. આવું એક બે વાર નહીં પણ ઘણી વાર બને એટલે સમજવાનું. આ કથા માટે બને, આ કથા માટે કદાચ સંજોગો વસાત બને, પણ બીજી કથામાં ક્યાંક જવું હતું પણ ત્યાંય ન જવાનું, ત્રીજીમાં ક્યાંક જવું હતું ત્યાંય ન જવાનું, તો સમજવાનું કે આપણા પાપો વધ્યા છે.
અને આપણા પાપ આપણને કથામાં નથી જવા દેવા. પાપ વધે છે ત્યારે કથાથી દૂર થવાય છે, પાપ વધે છે ત્યારે કથા સાંભળવા મળતી નથી. બોલે નક્કી કેમ થાય? બોલે કથામાં ન જવાય એટલે સમજવાનું પાપ આપણા વધ્યા. હું નથી કેતો, ભાગવત કહે છે. હું જે કહું છું એ ભાગવત ને લઈને કહું છું. કંપંતે સર્વ પાપાનિ સપ્તાહ શ્રવણસ્થિતે અસ્માકં પ્રલયં સત્યઃ કથા ચેયં કરિષ્યતિ. અસ્માકં પ્રલયં સત્યઃ કથા ચેયં કરિષ્યતિ. કંપંતે સર્વ પાપાનિ, જ્યારે તમે કથાના માનવામાં આવો ત્યારે તમારા પાપ રૂપી મૃગલાઓ કાપવા માંડે. જેમ ગીરના જંગલમાં સિંહ ત્રાડ મૂકે ને હરણાઓ ભાગી 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 દોટ મૂકે દૂર દૂર જતા રહે, એમ આ કથારૂપી અરણ્યમાં ભાગવતની કથારૂપી જ્યારે સિંહ ત્રાડ કરે છે, દહાડ કરે છે, જ્યારે ગાજે છે, ગુંજે છે, ત્યારે મારા ને તમારા જેવા પાપ રૂપી મૃગલાઓ આવા અરણ્યમાં બેસનારા એના ભીતર રહેલા પાપો ભાગી ભાગી ઠેકી ઠેકી નીકળી જાય, ઊભું ન રહે. અને નીકળેલા પાપો પછી તો આત્મા પવિત્ર બનશે. હર કથા હર એક ક્ષણ મારા ને તમારા પાપો ને દૂર કરે છે, ઈ કથાનું મોટું ફળ છે. હર ક્ષણ કથારૂપી સિંહની દહાડ સાંભળી અને પાપરૂપી મૃગલાઓ ભાગે છે. માટે પ્રેમપૂર્વક આદરપૂર્વક આ કથાને શ્રવણ કરવી જોઈએ. આવી આ સુંદર કથા સંભળાવી. બ્રાહ્મણના દીકરા પ્રેત ધંધુકારીની મુક્તિ થઈ. હવે તમને એક વાત એ સમજાવું કે લગભગ જ્યાં કથા હોય ને ત્યાં બ્રાહ્મણના દીકરાની વાત આવે. કાં તો થોડા ઘણો ક્ષત્રિય હોય ને કાં બ્રાહ્મણ જ હોય. લગભગ એક બ્રાહ્મણ નિર્ધન હતો ત્યાં. સત્યનારાયણ ભગવાનની કથામાં એક કથા છે ને કે કાશીનગર ને અંદર એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ્યો ને પ્યાસો તરસથી વ્યાકુળ થઈ આમ તેમ ભટકતો હતો. એમ ગરો દાદા આપણે કથા આપણને સંભળાવો તો તમે વિચાર કરો, કાશી જેવું નગર અને જ્યાં ગંગા જેવો ધોધમાર પ્રવાહ એટલે કે પાણીની કમી, તે હું કામ તરસ્યો રહ્યો પાણી ન પી લે જાય, અને ભૂખ્યો તો રહે જ નહીં ને એવડી નગરીમાં. ક્યાં ક્યાં ત્યાં તો હરે હર ચાલતું હોય, કેટલા આશ્રમો હોય, તો ત્યાં બ્રાહ્મણ તો ભૂખ્યો ન તરસ્યો હું કામ રહેવું પડ્યું. પણ જો શાસ્ત્રો ની ભાષા એ તો કોઈ સારા સદગુરુ ના ચરણ માં બેસીએ ને તો સમજાય. બાકી તો આપણને એમ લાગે આપણે જે જોઈએ ને આપણી બુદ્ધિ થી જ આપણે વિચારીએ. બ્રાહ્મણ હતો અને ઘણી વાર બ્રાહ્મણો ની મશ્કરી થતી હોય પછી કે આ બ્રાહ્મણો નું જ બધું આમ છે. નહીં, એવું નથી. બ્રાહ્મણ ને ભૂખ્યો ને પ્યાસ્યો એ બ્રાહ્મણ ની ભૂખ ને પ્યાસ કઈ છે? બ્રાહ્મણ ના ભૂખ ભીતરની ભૂખ અને જીહવાની પ્યાસ. ભીતરની ભૂખ એટલે આ જગતને કંઈક આપવું છે એની ભૂખ છે, અને જીહવાની ભૂખ જીભ ઉપર લાગેલી તરસ એટલે કે પોતાની વાણી દ્વારા પોતાના વિચારો દ્વારા આ જગતને કંઈક પ્યાસ બુજાવવી છે. આ જગતના જીવોની પ્યાસ ને ભૂખ ને બુજાવી શકે એનું નામ બ્રાહ્મણ. પણ એવા બ્રાહ્મણ ને કે જયારે સ્થાન ન મળે. હવે અમે આ ઘણું ભણ્યા, લ્યો 13 વર્ષ સુધી સંસ્કૃતમાં એમ એ પાર્ટ 2 કર્યું. આ કથા લઈને રોજ ફરીએ પણ કોઈ સાંભળનારું ન મળે તો શું કરવાનું? પછી અમારી ભૂખ ને પ્યાસ વધી જાય.
ઓલું ખાઈએ પચે નહીં અને પાણી પીએ તો તરસ છીપાય. કેમ કે સતત મગજમાં એ જ વિચારો કે આટલું બધું ભણ્યા કોઈ સાંભળવું કોને સાંભળાવી. એટલે અમને પ્યાસ ને તરસ હોય કે આલો ક્યાં કથા મળે તો કથાના નાતે વળી ભગવાનની કથા થાય, કીર્તન થાય, સત્સંગ થાય. આ ભૂખ ને પ્યાસ સારા બ્રાહ્મણના દિલમાં હોય છે. એનાથી ઉપાર્જન થશે, બહુ સારી વાત. પણ મુખ્ય વાત તો એ છે, ચાલો સખી વહા જાઈએ જહાં બસે બ્રિજરાજ, હર ગોર સબે જત હરિ મિલે એક પંથ દોગા. ચાલો સખી વહા જાઈએ જહાં બસે બ્રિજરાજ, એક તો ઉપાર્જન થાય અને બીજું જે શાસ્ત્રોની વાતો છે એ સમાજ સુધી પહોંચે, એક એક ના હૃદય સુધી પહોંચે, એક એક ના દિલ સુધી પહોંચે. એટલે બ્રાહ્મણ ભૂખ્યો ને પ્યાસો હોય છે. નહીં તો કાશી જેવા નગરમાં ગંગા જેવી નદી આવતી હોય ને ત્યાં હરે હરની આકલો ચાલતી હોય ત્યાં આ ભૂખની વાત નથી, આ પ્યાસની વાત નથી. ત્યાં ભૂખ અને પ્યાસ એટલે પોતામાં રહેલું બ્રહ્મત્વ, પોતામાં રહેલું વેદની વાતો, પોતાનામાં રહેલી શાસ્ત્રની વાતો એ આ જગતના માણસોને આપશે અને જગત જો સાંભળશે તો એ જગદીશ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. એ ચિંતા એ પ્યાસ એને ખટકાવે છે. માટે અહીંયા એક કથા છે, શિવપુરાણના પ્રારંભે આ કથા છે. કોઈ પણ પુરાણનો પ્રારંભ કરો લગભગ બ્રાહ્મણની કથા હોય. અહીં આત્મદેવના બ્રાહ્મણના એના દીકરા તુંદુકારીના પ્રેતના રૂપની ચર્ચા છે. શું કામ? તો કહે છે કે બ્રાહ્મણ એટલે ભગવાનનું મુખ, બ્રાહ્મણ એટલે વેદ, બ્રાહ્મણ એટલે ભગવાનનું હાલતું ચાલતું શરીર. પછી ભલે બ્રાહ્મણો પોતાના કર્મને ચૂકે એ વાત અલગ છે, પણ સહરેસ્તનુ વિપ્રાગાવશ્ચ વેદાશ્ચ. વિપ્ર માને બ્રાહ્મણ, ગાય વેદ આ ભગવાનના તનુ છે, શરીર છે. આવા બ્રાહ્મણ ભગવાનનું શરીર રૂપ લઈ અને ધારણ કરીને આ જગતમાં ભગવાનને જણાવવા માટે, ભગવાનના વિચારને આપવા માટે જ્યારે ફરે છે, ચાલે છે, વિચરણ કરે છે, જગતના દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, એવા બ્રાહ્મણ દેવતાઓ ભગવાનનું શરીર છે, ભગવાનનું સ્વરૂપ છે. પણ એ જ બ્રાહ્મણ જ્યારે બગડે અને ઈ જ્યારે દારૂડીઓ બને, એ પરાઈ માટીનો ભક્ષક બને, એ જ્યારે લંપટ બને ત્યારે એને મુક્તિ આપવા વાળું કોણ? તો કે ભાઈ બ્રાહ્મણને ભગવાનના સ્વરૂપને પણ જો મુક્તિ આપી શકતું હોય એવું આ શાસ્ત્ર છે ભાગવત, તો પછી નીચેની ત્રણ રૂપ છે, ત્રણ સ્ટેપ છે, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો આ ત્રણેય માટે તો મુક્તિ સાધ્ય છે, તરત જ મુક્તિ મળી જાય. કારણ કે આટલી ઊંચાઈ ઉપર રહેનારો બ્રાહ્મણ જો પોતાના કર્મમાંથી હીન થાય અને પોતે ભગવાનથી દૂર થાય અને પોતે જ લંપટ બને અને છતાંય જો ભગવાન એને ભાગવત રૂપી જ્ઞાન દ્વારા મુક્તિ આપી શકતા હોય તો ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એના માટે કોઈ ચિંતાની વાત નથી. માટે મને એવું લાગે છે કે આ ભાગવતમાં, અન્ય પુરાણોમાં ભગવાને ભગવાનની જ અધઃપતનની ચર્ચા કરી છે અને અધઃપતન એટલે કે ભગવાન એટલે પરમાત્મા અને એનું જ સ્વરૂપ એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણનું અધઃપતન એટલે ભગવાનની કથા એને મુક્તિ આપે. એટલે ભગવાન ભગવાનની કથાથી ભગવાનને મુક્તિ આપે એવી ચર્ચા ભાગવતમાં યા અન્ય પુરાણોમાં છે. એનો અર્થ એ થયો કે મારીને તમારી મુક્તિ સહજ છે, કોઈ ચિંતા નહીં.
તો આમ સુંદર મજાનો આ ઇતિહાસ કયો. ઇતિહાસમિમં પુણ્યમ સાંદિલ્યો મુનીશ્વર પઠતે ચિત્રકૂટસ્થો બ્રહ્માનંદ પરિમલોત. આ ગુહ્ય ઇતિહાસ સુતજી મહારાજે 88,000 ઋષિઓને સંભળાવ્યો. બધા જ ઋષિઓ આનંદિત થયા, પ્રસન્ન થયા. એના પછી બે અધ્યાયમાં શ્રોતા અને વક્તા એના લક્ષણની ચર્ચા કરી છે. એ ચર્ચાને આપણે આવતીકાલે કરશું. આજની કથાને વિરામ આપીએ પહેલા એક બે મિનિટ હરિનામ આશ્રય કરીએ. આવતીકાલે પુનઃ પાછા 9 થી આપણી કથાનો પ્રારંભ થશે, એટલે બધા સસમય પધારજો અને જેટલો તમારો આનંદ એટલો મારો વિશેષ આનંદ. તમે આનંદમાં હો તો હું આનંદમાં, તમે આમ ખુશ હો તો મને એમ લાગે કે હા મોઢા કોઈના ચડેલા નથી, બધા આમ રાજી રાજી છે. એ ભાઈ સાચી વાત ને માવડીઓ, બરાબર સમજાય છે ને કથા? પહેલા વેલા હું આ વિસ્તારમાં કથા કરવા આવ્યો, પહેલા વેલા ઘણા સમય પહેલા, તો મારા યજમાન હતા ને એને લોકો એમ કહેતા હતા કે તમે ઉત્તર ગુજરાતના કથાકારને શું કામ લાવો છો, એ બોલશે તો આપણને ખબર જ નહીં પડે. વાતે સાચી ને, અમારી ભાષા તમારી ભાષામાં થોડો ફરક તો ખરો જ, પણ પછી એ યજમાન શ્રી હતા એમણે કહ્યું તમે ચિંતા ન કરો, મેં એમને સાંભળ્યા છે લાઈવ ટેલિકાસ્ટ ટીવીમાં, એટલે મને ખબર છે કે કેમ બોલે છે એ, એમની ભાષા કેવી છે. અને પછી જયારે હું કથા કરવા બેઠો, પહેલા દિવસની કથા પૂરી થઈ ને પછી જે ના પાડનાર હતા ને બધા સામે આવીને ઉભા, પછી એમણે એમ કહ્યું કે આચાર્ય શ્રી અમે એમ કહેતા હતા કે આ કથાના વક્તાને બદલાવી દો, પણ આજ સાંભળ્યા પછી એમ લાગ્યું, હવે હું લાગ્યું ને એમના શું શબ્દ મારે જાતે હું કામ કેવું, પણ આમ ટૂંકમાં એ બહુ પ્રસન્ન થયા. એટલે તમે પ્રસન્ન હો, તમે બધા રાજીપામાં હો તો મારો વધારે રાજીપો વ્યક્ત થાય, મને મને મજા આવે, આનંદ આવે. એટલે તમે બધા ખૂબ અને આમ બહુ સારી વાત છે કે સસ સમય હું આવ્યો ત્યારે તમે બધા હતા. મેં તો ઘણીવાર બીજા સત્રમાં આ બે સત્રની કથા હોય ને એટલે ડર લાગે. પહેલી વાત તો આમ યજમાનને જ્યારે બે સત્રની કથા આપીએ ને ત્યારે બીજા સત્રની ડર હોય, હવાર હવારના તો બધા હોય, પણ બીજું સત્ર જે ચાલુ થાય ને 3 વાગ્યાનું એમાં લગભગ કોઈ ન હોય, લગભગ ગરધણીઓ ન હોય, એ તે શાંતિથી આવે. ખાલી આ અમારા સંગીતકારો ને વક્તા ને એક બે જે લઈ આવનારા હોય એ, પછી આમ 5-7 જણા જ હોય, ઘણી વાર આવું બને. એટલે પછી અમે યજમાન શ્રી ને કહીએ કે ભાઈ આમ બીજું સત્ર નહીં તો એક સત્ર આપણે કલાક વધારી દઈએ. બોલે નહીં નહીં બીજા સત્રમાં હશે, એટલે તમે હતા મને સારું લાગ્યું, એટલે બધા ટાઈમે આવી જજો 3 વાગે બપોર પછીના સત્રમાં અને આવતીકાલના સવારના સત્રમાં.